તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોમાં ભણ્યા અભ્યાસ કર્યો તો બરાબર આપણે હવે આમાં દાખલા ગણવાના છે જુઓ તમે માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ બનાવે છે તેમણે બનાવેલા કાર્ડ નીચે પ્રમાણે કોષ્ટકમાં પૂર્ણ કરો જો તમને અહીંયા કાર્ડ આપ્યા છે એ કાર્ડની લંબાઈ પહોળાઈ પરિમિતિ ક્ષેત્રફળ એમાં તમારે અલગ અલગ માપ આપ્યા છે બરાબર હવે જે તમારે અહીંયા માંગ્યું હોય એ આપણે અહીંયા શોધવાનું છે તો જુઓ પેલું સાનિયા તો સાનિયાના કાર્ડની લંબાઈ પોળાઈ આપી છે તમને તો શું શોધવાનું છે પરિમિતિ અને ક્ષેત્રફળ તો આપણે શું શોધીશું અહીંયા તો જુઓ લંબાઈ અને પહોળાઈ આપી છે તો શું આવશે પરિમિતિ શું થશે તો કાર્ડની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પોળાઇ તો એ ગણીએ આપણે તો શોધીએ કાર્ડની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે બે લંબાઈ વધતા પોળાઇ ચાલો અહીંયા બે તો મૂકી જ દેવાના કાર્ડની લંબાઈ શું આપી છે દસ પોળાઇ આપી છે આઠ તો બે દસ થશે અઢાર તો અઢાર દુ કેટલા થશે છત્રીસ પરિમિતિ શું આવશે છત્રીસ સેમી બરાબર તો તમારે એ ખાલી જગ્યામાં લખી દેવાનું છત્રીસ સેમી હવે શું શોધવાનું છે એનું ક્ષેત્રફળ તો કાડ નું ક્ષેત્રફળ બરાબર શું થશે તમારે અહીંયા લંબાઈ અને પોળાઇ આપી છે એટલે કાર્ડ કેવું હશે લંબ ચોરસ હશે બરાબર તો લંબચોરસ નું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પોળાઇ તો લંબાઈ કેટલી છે દસ પોળાઈ આઠ છ દસ અઠું એસી ચોરસ સેમી તો એનું ક્ષેત્રફળ આટલું થશે ચલો બીજું કોણ આપ્યું છે હવે માનવ પણ અહીંયા તમે જોજો માનવનું તમારે લંબાઈ આપી છે કાર્ડની અગિયાર સેમી પહોળાઈ શોધવાની છે અહીંયા આપી છે પરિમિતિ પરિમિતિ તમને આપી દીધી છે કેટલી છે ચુવાલીસ સેમી તો હવે આપણે એ શોધીએ તો શું શોધીશું અહીંયા તો પહેલા આપણે લખવું પડશે કે કાર્ડની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળાઈ હવે જુઓ અહીંયા તમારે પરિમિતિ આપી છે કેટલી આપી છે ચુવાલીસ સેમી એટલે અહીંયા લખીશું આપણે ચુવાલીસ પહોળાઈ છે તો શું કરીશું અહિયાં આપણે હવે તો જુઓ ચુવાલીસ ચલો અગિયાર ગુણ્યા બે એટલે અગિયાર દુ કેટલા થશે બાવીસ અને અહીંયા શું શોધવાનું છે પોળાઈ શોધવાની છે બરાબર તો લખીશું આપણે અહીંયા કે પોળાઈ બરાબર ચુવાલીસ ભાગ્યા બાવીસ કરીશું બરાબર કારણ કે તમે ચુઆ આ શું થશે ચુવાલીસ ના નીચે પોળાઈ આ બાજુ લાવશે એટલે બાવીસ છે ભાગાકારની નીચે જશે ચુવાલીસ ભાગ્યા બાવીસ એટલે કેટલા થશે તો હવે ચુવાલીસ બરાબર બાવીસ વત્તા બે થશે કારણ કે પોળાઇ બરાબર ચુવાલીસ માંથી બાવીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે અગિયાર સેમી તો કાર્ડની પોળાઈ કેટલી આવશે અગિયાર સેમી હવે તમારે શું શોધવાનું છે કાર્ડનું ક્ષેત્રફળ કારણ કે તમે પેહલા પરિમિતિ શોધો તો જ તમને એનું ક્ષેત્રફળ મળે બરાબર તો ક્ષેત્રફળ શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ કેટલી આપેલી છે તો લંબાઈ આપી છે અહીંયા અગિયાર અને પહોળાઈ પણ કેટલી છે તો ગુણ્યા શું એકસો એકવીસ ચોરસ સેમી બરાબર આ રીતે હવે આપણે શોધીશું આરુષી આરુષિ ના કાઢનું શું આપ્યું છે તો અહીંયા તમારે લંબાઈ શોધવાની આપી છે આપી દીધી છે અને પરિમિતિ શોધવાની છે તો આપણે એ શોધી આવો તો ચલો શું લખીશું આપણે અહીંયા તો કાર્ડનું ક્ષેત્રફળ કારણ કે ક્ષેત્રફળમાં તમે લંબાઈ શોધશો તારે તમને પરિમિતિ મળશે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે ચલો લંબાઈ કેટલી આપી છે તો એ આપી નથી શોધવાની છે પોળાઈ કેટલી આપી છે આઠ ચલો ક્ષેત્રફળ અહીંયા તમને આપી દીધું છે કેટલું છે તો શું શોધવાનું લંબાઈ શોધવાની બરાબર તો આપણે લખીશું અહીંયા કે લંબાઈ બરાબર તો શું થશે અહિયાં લંબાઈ બરાબર તો જુઓ તમે એસી છે અહીંયા આઠ છે હવે આ લંબાઈ છે એને તમે આ બાજુ લાવો બરાબર નહીં તો શું થશે આ એસી ભાગ્યા આઠ ભાગાકાર નીચે જશે તો અહીંયા કેટલા આવશે દસ અઠું એસી તો લંબાઈ કેટલી આવી દસ સેમી હવે આપણે શું શોધવાનું છે પરિમિતિ તો પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પોળાઈ તો બે લંબાઈ કેટલી આપી છે તમારે દસ પોળાઈ પોળાઇ ના દાખલા શોધ્યા બરાબર હવે તમાર છેલ્લો દાખલો જાતે ગણવાનો કબીરનું શું આપ્યું છે અહીંયા તમારે લંબાઈનું પોળાઇ બંને શોધવાનું છે તો દરેકને આવડશે કઈ રીતે તમે શોધશો તો પેલા શું શોધવાની પરિમિતિ શોધવાની કે પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પોળાઇ તમારે લંબાઈ પોળાઈ તો શોધવાની છે બરાબર તો ચાલીસ બે કરવાનું એટલે વીસ સેમી આવશે અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું બરાબર તો આ રીતે આપણે આ દાખલા ગણવાના છે હવે જુઓ મારો કમરપટ્ટો સૌથી લાંબો છે હવે જુઓ તમને કમરપટ્ટો આપ્યો છે એની લંબાઈ ચૌદ પોળાઈ નવ આપી છે એક જાડુ કાગળ અને જૂના પોસ્ટ નો ઉપયોગ કરી શકો છો હવે તમારે આ કમર કપટાનું ક્ષેત્રફળ શોધવાની છે અને પરિમિતિ તો શું થશે તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર લંબાઈ કરશો એટલે એકસો છવ્વીસ ચોરસ સેમી ક્ષેત્રફળ આવશે પરિમિતિ શોધવાનું તો સરવારો કરવાનો તો ચૌદ વત્તા નવ ગુણ્યા બે કરવાનું તો શું આવશે છેતાલીસ સેન્ટીમીટર એની પરિમિતિ થશે હવે શું કીધું છે તેમાંથી સમાન માપની પટ્ટીઓ કાપો અહીંયા તમારે શું કીધું છે આ પટ્ટીઓના છેડાને ગુંદર પટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે તમારે એમાંથી પટ્ટીઓ કાપવાની છે એ પટ્ટીઓનો શું બનાવવાનો છે કમરપટ્ટો શું કીધું છે તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે તો દરેકની કમરપટ્ટાની લંબાઈ અલગ અલગ હોય બરાબર કોઈ જાડું હોય તો એની વધાર હોય કોઈ પાતળું હોય તો એની કમરપટ્ટાની લંબાઈ ઓછી આવશે તો જુઓ તમારે જાતે લખવાની છે કે તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી એ લખવાનું પછી એની પરિમિતિ શોધવાની વરખંડમાં કોનો કમરપટ્ટો કે કોનો કમરપટ્ટો મોટો આવશે બરાબર અને પછી ખાલી જગ્યામાં એનો જવાબ લખવાનો હવે આગળ જુઓ તમારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો એ આપણે સમજવાનું છે તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટ કાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે શા માટે તો જુઓ તો તમારા કરતા બીજા વિદ્યાર્થીનો કમરપટ્ટો કેવી રીતે લાંબો આવશે તો વિદ્યાર્થી મિત્રો શું થાય એમાં કે બીજા વિદ્યાર્થીના કમરપટ્ટાની પટ્ટીઓ કરતા તમે ઓછી પહોળાઈ વાળી પટ્ટીઓ બનાવેલી હોય તો કેવું બનશે એ લાંબો બનશે બરાબર તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળના ક્ષેત્રફળ જેટલું જ છે એ તમારે તમે ચર્ચા કરશો ત્યારે તમને ખ્યાલ આવશે બરાબર ચલો બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો તો શું કરશો લાંબો કમરપટ્ટો બનાવવો હોય તો તો જાડા કાગળમાંથી આપણે ઓછી પોળાઈ ધરાવતી પટ્ટીઓ કાપીશું તો કેવો બનશે કમરપટ્ટો મોટો જુઓ આ કવરપટો હાથી માટે છે જો આ છોકરાએ બનાવ્યું છે કોના માટે બનાવ્યો છે હાથી માટે માટે જુઓ હું આ પસાર થઈ શકું છું તે મેં પટ્ટીઓને સિવાય એક લૂપ તૈયાર કરેલ છે હવે તમારે અહીંયા એક કોયડો આપ્યો છે કાર્ડ માટે પસાર થવું પોસ્ટ કાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તમે તેમાંથી પસાર થઈ શકો ફોટો જુઓ જે તમે ખૂબ જ પ્રયત્ન કરો તેમ છતાં પણ ઉત્તર મેળવી ન શકો તો ઉત્તર તેનો ક્યાંક આગળ શોધું તમારા પોસ્ટકાર્ડ આપ્યું છે પેજ નંબર આગળ તમને આવો એક ફોટો આપ્યો છે જે આપણે જોઈએ તો જુઓ અહીંયા તમને આપ્યું છે પોસ્ટકાર્ડમાંથી પસાર થવું તો આ પ્રકારનું પોસ્ટકાર્ડ પર આવી રીતે તમારે રેખાઓ દોર દેવાની અને આ રેખાઓમાં શું કરવાનું ખાલી જ્યાં જ્યાં તમને રેખાઓ દેખાય છે એ રેખાઓ પરથી જ તમારે કટિંગ કરવાનું છે અને જોવા પછી તમે કટિંગ કરશો એટલે આ રીતનું લૂપ તમારે તૈયાર થશે

તો આપણે લખીશું અહીંયા ત્રણ ચલો તેમાં તમે કેટલા લોકો ઊભા રહી શકો છો તો લખીશું આપણે છ જણા કઈ ટુકડી ચોરસમાં વધારે બાળકોને ઉભા રાખી શકે છે એ ટુકડી કે બી ટુકડી તો તમે જોઈ શકો છો કે ટુકડી વીમાં વધારે બાળકોને ઉભા રાખી શકે છે કારણ કે એમાં સાત બાળકો છે અને ટુકડી એ કરતાં એક બાળક એમાં વધારે છે બરાબર પછી કીધું છે તમારા વરખંડની લંબાઈ મીટરમાં માપો અને પહોળાઈ પણ માપો વરખંડનું ક્ષેત્રફળ તો પેલા તો વર્ખંડનું ક્ષેત્રફળ શોધવું પડે તો એની લંબાઈ આઠ હોય પહોળાઈ પાંચ તો કેટલું થશે ક્ષેત્રફળ ચાલીસ ચોરસ મીટર હવે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ધારો કે આપણા ચાલીસ વિદ્યાર્થીઓ હોય કે ત્રીસ વિદ્યાર્થીઓ હોય તો એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે એકવા એક ચોરસ મીટરમાં એક વિદ્યાર્થી બેસી શકશે તો જો તમે સહેલાઈથી ફરી શકો એવું ઈચ્છતા હો તો એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ હોય એક હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો તમને અહીંયા આપજો કે બાજુનું માપ એક કિલોમીટર હોય તેવા કેટલો ચોરસ વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો તેનું ક્ષેત્રફળ તો એક ચોરસ કિલોમીટર હોય પશ્ચિમ બંગાળમાં એક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં કેટલા લોકો છે નવસો લોકો રહે છે પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલાપણું લાગે છે ત્યાં એક ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પંદર કરતા પણ ઓછા લોકો રહે છે તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે શીખ્યા બરાબર લંબાઈ પોળાઈ પરિમિતિ ક્ષેત્રફળ તો એ વિદ્યાર્થી મિત્રો તમારે દરેક દાખલાની પ્રેક્ટિસ કરવાની છે બરાબર અને તમારી સ્વાપોથીમાં આકૃતિઓ આપેલી છે જેને તમારે પરિમિતિ શોધવાનું આપેલું છે બરાબર તો દરેક વિદ્યાર્થી સ્વા પણ એ કાર્ય પૂરું કરશે બરાબર એ તમારા હોમવર્ક ક્ષેત્રફળના દાખલા પરિમિતિના દાખલા જોડે જોડે પૂરા કરી દેવાના બરાબર આગળનો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું